ભરૂચ જિલ્લાની સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરવામાં આવી હતી. લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે ટિપ્પણી કરી હતી અને સમાજના બહેનોની લાગણીઓ દુભાવી હતી, જેને લઈને ભરૂચ ખાતે રાજપૂત સમાજની મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો એવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ મહિલા ઉત્કર્ષ સમિતિની ચેરમેન છું. સમસ્ત ભરૂચ મહિલા પાંખ દ્વારા આજે સાંજે 4 વાગે એક પોસ્ટકાર્ડ અભિયાનનું ઝુંબેશ ધરી છે. જ્યારે મોદી સાહેબ ગાંધીનગરમાં હતા ત્યારે અમને પ્રોમિસ આપ્યું હતું કે જ્યારે પણ તમે બહેનોની જરૂર પડશે તો હું તમારી સાથે છું, તમે એક પોસ્ટકાર્ડ લખજો, હું તમારે હાજર છું. તો એના અંતર્ગત આજે સાંજે અમે બહેનો ભેગા થઈ અને મોદી સાહેબને આજે સાંજે અમારો 1000 પોસ્ટકાર્ડ લખવાનો ટાર્ગેટ છે અને આજે અમે પૂરો કરીશું. આજે બધા ભરૂચ જિલ્લા સમસ્ત ગામડાઓમાંથી બહેનો ભેગા થઈને આજે સાંજે અમે 4 વાગે મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખવાના છે. આજ પૂરતો ભરૂચ જિલ્લા મહિલાનો પ્રોગ્રામ છે. આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ પ્રોગ્રામ થવાનો છે. એના વિશેની રૂપરેખા જેમ જેમ પ્રોગ્રામો નિશ્ચિત થતા જશે એમ એમ અમે જાહેર કરતા રહીશું. શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એક વિનંતી સાથે પત્ર લખવા માંગુ છું કે અમારા રાજપૂત સમાજની બહેનો માટે લોકસભાના જે ઉમેદવારી પત્ર ભરીને બેઠેલા પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપી છે તે તેને યોગ્ય નથી. સમાજ માટે, દેશ માટે કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર આપ સ્ત્રીએ દેશનું યોગ્ય કર્યું છે. અમને તમને એક જ વિનંતી કરીએ છીએ કે અમારા સમાજની બહેનોની લાગણી દુભાવી છે, એ લાગણીઓ દુભાવી અને અમારા બધાએ કરેલા જે કંઈ અમે લોકોએ સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે અમે જે કંઈ આપ્યું છે બલિદાન, એનો તમે બધી બહેનોએ અમે એક જ વિનંતી કરીએ છીએ કે આ રૂપાલા સાહેબની ટિકિટને રદ કરો અને રદ કર્યા પછી અમને લોકોને એ જ વિશ્વાસ થશે કે એક ભાઈ તરીકે, દેશના વડાપ્રધાન તરીકે તમે યોગ્ય નાઈ કરો છો.